અનંત કલ્યાણના કરનારા તારક શાસ્ત્રકાર પરમર્ષિ ભગવંતો આપણી સમક્ષમાં એક વાત મૂકે છે કે જીવનમાં જે કોઈ પણ દુઃખ આવે છે એ દરેક દુઃખની પછવાડે હંમેશને માટે પાપ કારણ હોય છે. જીવનમાં જ્યારે પણ સુખ આવે છે તો સુખની પછવાડે પણ હંમેશા ધર્મ કારણ હોય છે. વર્તમાનની અંદરમાં પરિસ્થિતિ જોઈએ તો બધા જ દુઃખી છે. એટલા બધા દુઃખની અંદરમાં લોકો ઘેરાયેલા છે કે જેની કોઈ કહેતા કોઈ સીમા નથી. આવા અણધાર્યા વણચિંત્યા એકાએક કુદરત કોપાયમાન થઈને જ્યારે દુઃખો આવી જાય ત્યારે માણસે ત્રણ કામ કરવા જોઈએ. પહેલું કામ એ કરવું જોઈએ કે એણે પોતાના હાથ જ્યારે હેઠા પડ્યા છે ત્યારે એણે પરમાત્માના શરણમાં ચાલ્યા જવું જોઈએ. જગતમાં જે ક્યારેય દેખાતો નથી, જેનું શાસન ક્યાંય દેખાતું નથી, એનું પણ આ જગતની અંદરમાં એક અસ્તિત્વ છે. એવા મહા અસ્તિત્વના શરણે જો આખો સમાજ એક સાથે મળીને જો ચાલ્યો જાય તો આ બારે મેઘ જે ખાંગા થયા છે એને ઊભા રાખી દેવાની તાકાત પણ પરમાત્માની શરણાગતિની અંદરમાં છે. ભૂતકાળની અંદરમાં એવા ઘણા બધા પ્રસંગો પડ્યા છે, એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે કે જેની અંદરમાં રાજ્ય સત્તાની સાથોસાથ આપણે પ્રભુ સત્તાને પણ સ્વીકારવી પડે, જે આપણી નજરમાં નથી એવી એક ઈશ્વરીય સત્તાને પણ આપણે સ્વીકારવી પડે, એવા ઘણા બધા કિસ્સાઓ પ્રભુના પ્રેયરના બન્યા છે, પરમાત્માની પ્રાર્થનાના બન્યા છે. એક પ્રસંગ તમને યાદ કરાવું કે સિંધની અંદરમાં એકવાર આવાજપુર આવી ગયા હતા અને તે વખતે પોલીસ કમિશનર ડેપ્યુટી કમિશનર મુસલમાન હતા. એમણે થાય એટલા બધા પ્રયોગો કર્યા, પ્રયત્નો કર્યા કે કોઈ પણ સંજોગોની અંદરમાં લોકોને બચાવી લેવાય, પણ તો કોઈ સંજોગોની અંદરમાં પૂર બંધ થતા ન હતા અને ઉપરથી વરસતા મેઘ અટકતા ન હતા. એક બાજુથી મેઘ ચાલુ હતા અને બીજી બાજુથી પાણીની આવક ચાલુ ને ચાલુ હતી. લોકોને બચાવવાનું કામ એટલું બધું મુશ્કેલ બની ગયું હતું કે લશ્કરે પણ એક વખત પોતાના શસ્ત્રો હેઠા મૂકી દીધા અને પબ્લિકને પોલીસ કમિશનરે કહ્યું કે હવે આપણે બધું જ કરી છૂટ્યા છીએ પણ કુદરત આપણને કશું કામ કરવા નથી દેતી, પાણી અટકતા નથી, વરસાદ બંધ થતો નથી, અમારે તમને બચાવવા છે પણ અમે તમને બચાવી શકતા નથી, હવે કોઈ પ્રયોગ કામ લાગે એવો નથી, બધાને માત્ર એટલી જ ભલામણ કરીએ છીએ કે હવે રાહત કાર્યો બંધ કરી દેવામાં આવે છે અને સૌએ પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરી અને સૌ પ્રાર્થનાની અંદરમાં લાગી જાઓ અને ઉપરવાળાને પ્રાર્થના કરો. તમે ઉપરવાળાને પ્રાર્થના કરો કે હે પ્રભુ, તું તો હજાર હાથનો ધણી છે, હે ભગવાન તું હેઠો ઉતાર અને તારા બાળકોને હે પ્રભુ તું બચાવી લે. આવી જ્યારે એક વિજ્ઞાપન કરવામાં આવી, આવી જ્યારે એક વિનંતી કરવામાં આવી અને રાહત કાર્ય કરનારી ટુકડીઓએ પોતાના રાહત કાર્યો બંધ કરી દીધા, લોકોએ બચાવ મારવા બચી જવા માટેના ફાંફા મારવાના બંધ કરી દીધા અને સૌ પલાઠી વાળી અને પરમાત્માની પ્રાર્થનાની અંદરમાં બેસી ગયા. સૌએ પરમાત્માને રિક્વેસ્ટ કરી કે હે હજાર હાથના ધરનારા, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર, હે પરમાત્મા તું હેઠો ઉતર, અમારી ભૂલો હોય તો ભગવાન તું માફ કર, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નથી થતું, હે ભગવાન તું હેઠો ઉતર અને અમારા ગુના તું એકવાર પ્રભુ અમને માફ કરી દે. સૌએ પરમાત્માને ખરા દિલથી પ્રાર્થનાઓ કરી અને એનો ચમત્કાર એવો સર્જાયો કે પૂરે એકાએક ઓલ ઓફ સડન પૂરે દિશા બદલી અને મેઘરાજે ખમૈયા કરી દીધા.